हेलो स्टूडेंट, वेलकम बैक टू अवर न्यू वीडियो। अपना बे यूनिट कम्प्लीट थी चुक्या है इंग्लिश ना। आज आप तीजू यूनिट कम्प्लीट करवाना है जेनु नाम है टुडे इज कम एवरी डे। ऑल राइट, तो जो है अपने ट्रांसलेशन। सो आप जो यूनिट है ये शंकर ऑफ शिव। शंकर कोनो? शिवनो। ओके, चलो जो है शू है आ चेप्टर यूनिट की अंदर। मिस्टर शिव वसावड़ा इज अ साइंटिस्ट। मिस्टर शिव वसावड़ा कोण है? साइंटिस्ट एटले वैज्ञानिक। ही हेज अ वेरी डियर फ्रेंड नेम शंकर। एनो एक बहु खास मित्र है जेनु नाम है शंकर। दे लीव एंड वर्क टुगेधर। ए लोग जोड़े रहे पण छे अने जोड़े काम पण करे छे। लुक एट देर फोटोग्राफ। उपरना फर्स्ट पेरेग्राफ में बने फोटा तमने आप्या छे। चलो ए फोटोग्राफ जुओ, फोटा जुओ। द मैन विल अ मुस्टाच। मुस्टाच एटले मूच, बराबर? नीचे अंडरलाइन करजो, मुस्टाच एट मूच। जे मूछ में है इज अ शिव वसावड़ा। ये कोण है? शिव वसावड़ा, जे साइंटिस्ट है। ओके, अने यस शिव हेज अ मुस्टाच। हाँ, शिव ने शू है? मुस्टाच एट मूछ है। एंड शंकर हेज नॉट। अने शंकर जे मूछ वगरनू है ये कोण है? शंकर। शंकर ने मूछ है नहीं, खबर पड़ी। चलो सैकंड पेरेग्राफ जो है। शिव गेट्स अप अर्ली इन द मॉर्निंग। शिव शू करे? सवरे वहला उठे। ही प्रेक्टिस् योगा फॉर एन आवर। शू फॉर एन आवर? एक कलाक सुधी शू करे? योगा प्रेक्टिस् करे। शंकर डज नॉट प्रेक्टिस् योगा। शंकर योगा प्रेक्टिस् करते नहीं। ही मेक्स टी एंड ब्रेकफास्ट फॉर शिव। ए शू करे? ए शिव माटे सवार नी चा अने नास्तो तैयार करे। शंकर डज नॉट टेक टी। शंकर चा पीतो नहीं। कॉफी और ब्रेकफास्ट। अने कॉफी और ब्रेकफास्ट पण करतो नहीं। टेव नहीं हो कदाच, तो नहीं करता हो। अमुक करता हो, अमुक नहीं करता। तमारा वाळा अमुक करता हे, अमुक नहीं करता, बराबर ने? केटला केटला करे छे जोईए आपणे। चलो कमेंट बॉक्स में जोईशुं आपणे कोण कोण करे छे, कहेजो, बराबर। चलो आगळ जोईए। अराउंड 10 AM, सवारे 10 વાગ્યા આસપાસ, ते लीव्ड देर हाउस। सवारे 10 વાગ્યા આસપાસ શું કરે છે? એમનું ઘર છોડે છે, બહાર કસે જાય છે। ધે ગો ટુ ધ લેબોરેટરી। એ પોતાની જે લેબોરેટરી પ્રયોગશાળા છે ત્યાં જાય છે। ઇટ ઇઝ અ 15 કિલોમીટર અવે ફ્રોમ ધેર હાઉસ। 15 કિલોમીટર દૂર છે ક્યાંથી? એમના જે જગ્યાએ શિવ અને શંકર રહે છે એમના ઘરથી 15 કિલોમીટર દૂર છે। શંકર ડ્રાઈવ ધ કાર। ગાડી કોણ ચલાવે છે? શંકર। હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ। એ કોઈ પણ દિવસ ટ્રાફિકના નિયમો તોડતો નથી। શિવ લાઇક મ્યુઝિક। શિવને સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે। હી સે પ્લે વૈષ્ણવજન તો તેને રે કહીએ। શું એ ભજન છે? બરાબર, કહ્યું વૈષ્ણવજન તો રે તેને રે કહીએ। ગાંધીજીના ભજન સૌથી વધારે પસંદ હતું, બરાબર, જે કોને પણ ગમે છે, શિવને પણ ગમે છે। ઓકે, એન્ડ શંકર સ્ટાર્ટેડ સિંગિંગ। શંકર શું કરે છે? ગાવાનું શરૂ કરી દે છે। હી કેન ડૂ બોથ એન્ડ થિંક ટુગેધર વિથાઉટ એની મિસ્ટેક। એ બંને વસ્તુ જોડે કરે છે કોઈપણ શતા કે ખામી વગર, ભૂલ વગર। એટલે શું કહેવા માંગે છે કે જે શંકર છે એ સિંગર પણ કેવો છે? એકદમ ખૂબ જ ઉત્તમ કક્ષાનો, સારા મહિલો સારો, બરાબર, અને કોઈપણ કામ વખતે ભૂલ કરતો હતો નથી, બધું કામ ચોક્કસ કામ। હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ ગુડ સિંગર ટુ। એ સારો એવો ગાડી ચલાવવાવાળો અને સારો એવો ગાવાવાળો છે, બરાબર। ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ્સ ઓફ રોબોટ। શું કરે છે શિવ? શું કરે છે? નવો ટાઈપના, નવા નવા જાતના રોબોટ બનાવે છે। ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધ સ્ટડી એન્ડ પ્લે। નાના નાના બાળકોને તમારા જેવા એમાં શું કરે છે? રમવામાં અને ભણવામાં મદદરૂપ બને છે, એવી રીતે પ્રોગ્રામ કરે છે। ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ। અને એ રોબોટ બાળકોની ઉપર શું ગુસ્સે કે ગુસ્સે થતા નથી, લડાઈ કરતા નથી એમની જોડે। શંકર હેલ્પ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ। શંકર શું કરે છે? શિવને એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો કરવામાં મદદરૂપ બને છે। હી ઇઝ અ ગુડ હેલ્પર, એ ખૂબ જ સારો મદદનીશ છે। હી ઓલ્સો પ્રિપેર લંચ ફોર શિવ, એ શિવ માટે સારા વહેલું ખાવાનું પણ બનાવે છે। એન્ડ શિવ ઇઝ અ ગુડ કુક ટુ, સોરી, શંકર ઇઝ ગુડ કુક ટુ। શંકર પણ શું છે? સારો એવો ખાવાનું બનાવનાર છે, એટલે બંનેને સારું ખાવાનું બનાવતા આવડે છે। દે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM, સાંજે 5:30 વાગ્યા આસપાસ શું કરે છે? ફરી પાછા ઘર પાછ તરફ જાય છે, પ્રયાણ કરે છે, જાય છે।
તે યુઝ્યુઅલી પ્રેચેસ એ યુઝ્યુઅલીનો મતલબ એવો થાય કે સામાન્ય રીતે, બરાબર? વર્ડ યાદ રાખજો, અન્ડરલાઈન કરજો. પ્લે ચેસ, સામાન્ય રીતે શું લોકો શું રમે છે? ચેસ રમે છે. સમટાઈમ, કોઈક વખત, શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. શિવને શું રમવું ગમે છે? ક્રિકેટ રમવું ગમે છે. ઘણા બધા છોકરાઓ તમારામાંથી બી બધાને ગમતું હશે ને, કમેન્ટ બોક્સમાં કહેજો કોને કોને ગમે છે, કોને કોને નથી ગમતું, જે આપણે બી જોઈએ. મને પણ ગમે છે રમવું. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર કેવો છે? કંઈક યુનિક એટલે અદ્ભુત ક્રિકેટર છે. હી કેન બોલ એઝ અ શિવ વોન્ટ્સ. એ જેવી એ શિવને બોલ રમવી હોય, જેવી ફાસ્ટ બોલિંગ, સોલો બોલિંગ, સ્પિન બોલિંગ, બરાબર, તો એવી બોલ શું કરે છે? શિવ નાખે છે. એને બધી આવડે છે. શિવ સેઝ બોલ એટ 160 કિલોમીટર સ્પીડ. જો શિવ એવું કહે ને કે 160 કિલોમીટરના કલાકે બોલ નાખજે, મિનિટના કલાકની સ્પીડે, તો શું કરે છે? શંકરની બોલ એટલી ફાસ્ટ આવે છે. એન્ડ ધેર હી ઇઝ, અને શું એટલી બધી 160 કિલોમીટરના સ્પીડે બોલ નાખે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. એ બોલ પણ નાખે છે અને જે જગ્યાએ શું કરશે, બોલ મારશે શંકર, એ જગ્યાએ બોલ લેવા પણ એકલો જાય છે, દોડીને પકડી લે છે. હી ઇઝ અ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. અને એ જ સમયે વિકેટ કીપિંગ પણ એક સાથે કરી લે છે. કેવું અદ્ભુત છે નહીં? બોલ પણ નાખે, ફિલ્ડિંગ પણ કરે છે, અને એ જ બોલ નાખેલી બોલને એટલી ઝડપથી પકડવા જતો પણ રહે છે, કીપિંગ બી કરી નાખે છે. ઓકે, ચલો આગળ જોઈએ. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેઇલ. શું કરે છે? ડિનર જમ્યા પછી શિવ શું કરે છે? એના ઇમેઇલ્સ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકરને એ વસ્તુની અંદર કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. મેં આગળ તમે બ્લોગનું કહેવાનું રહી ગયું. બ્લોગ એક ઓનલાઈન પ્રકારનો લેખ હોય છે, જે અમુક વ્યક્તિત્વ લખે છે, જે લોકોને લખવાનો કે કોઈ વાંચવાનો ઇન્ટરેસ્ટ હોય એવા લોકો, બરાબર? આગળ જોઈએ. હા, હી સિટ્સ નિયર હિમ. એની બાજુમાં બેસે છે. શંકર ઇઝ અ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. એક જીવતો સશક્ત વ્યક્તિ છે. હી ઇઝ અ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. અને એની પાસે દરેક પ્રકારની બધી એટલે બધી જ માહિતી મળી રહે છે અને તૈયાર હોય છે બધી માહિતી આપવા માટે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. 11 આસપાસ શું કરે છે? શિવ સુવા માટે બેડ સુધી જાય છે, બેડ પર જાય છે. હી સેઝ ટુ શંકર. એ શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 સેલ્સિયસ. એસીનું, શેનું ટેમ્પરેચર? એસીનું 24 પર કરી દેવાનું છે. સેટ ઇટ 2 degrees હાયર એટ 3 AM. અને 3 વાગ્યા સુધી એ કેવું જવું જોઈએ? 2 degrees થોડુંક વધારે જવું જોઈએ. એન્ડ વેકઅપ મી એટ 5:30 ઇન ધ મોર્નિંગ. અને સવારે મને 5:30 વાગે ફરી પાછો ઉઠાડી દેવાના છે, તો ઉઠાડી દેજો, બરાબર? આટલું કોને કહે છે? શિવ શંકરને કહે છે. ઓકે, ત્યારબાદ શું થાય છે જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ. ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર પછી સુવા જતો હશે? ના. ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ. એને સુવાની જરૂરત પડતી નથી, કાં તો એ સૂતો નથી. કેમ? હી સિટ્સ ઇન ધ હી સ્પેશિયલ ચેર. એની ખાસ ખુરશી બનાવી હશે, ત્યાં જઈને બેસે છે. હી પુટ આઉટ અ વાયર ફ્રોમ હી સ્ટોમાચ. સ્ટોમાચ એટલે પેટ. ત્યાંથી એક વાયર બહાર કાઢે છે. એન્ડ પુટ ઇટ ઇન અ પ્લગ. અને પ્લગની અંદર, આપણા ઘરમાં બધાનું હોય ને પેલું ચાર્જિંગ પ્લગ બા જેવું, એ પ્લગની અંદર શું કરે છે? લગાવે છે. હી સ્ટાર્ટેડ ચાર્જિંગ હિમસેલ્ફ. અને પોતાની જાતને ફરી પાછો ચાર્જિંગની અંદર મૂકે છે. એટલે કહેવાનો મતલબ એટલો કે જેને શંકર સમજીએ છીએ આપણે, એ બીજું કંઈ નહીં, એક પ્રકારનો રોબોટ છે જે શિવે બનાવ્યો છે. કારણ કે શિવ એક સાયન્ટિસ્ટ છે અને રોબોટ બનાવે છે, તો શંકર એક પ્રકારનો શું છે? રોબોટ. ચલો હવે આપણે જોઈએ એના પછી હજુ એક એક્ટિવિટી. અ કુકુ લિવ્સ નિયર અ કુકુઝ હાઉસ, લેટ્સ મીટ ધેમ. કુકુ ક્યાં રહે છે? કુકુના ઘર પાસે. ચાલો કુકુને મળીએ. પહેલું જોઈએ, કુકુ લાઇક્સ કુકુ. કુકુને કોણ ગમે છે? કુકુ, બરાબર? ચાલો જોઈએ. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. મારા ઘરની પાસે એક મોટું લાંબ જાડું ને મોટું વિશાળ નીમ, બરાબર, નીમનું ઝાડ છે. અ કુકુ લિવ્સ ધેર. કુકુ ક્યાં રહે છે? ત્યાં રહે છે. ઇટ સ્ટાર્ટેડ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. અહીંયા કુકુનો મતલબ કોયલ છે,
બરાબર અને એક કુકુ છોકરી છે શું કરે છે સવારે વહેલા વહેલી સવારે શું કરે છે ગાવાનું શરૂઆત કરે છે કોયલનો અવાજ સૌથી મધુર હોય આપણને બધાને એ વસ્તુનો ખ્યાલ છે એટલે એ જ્યારે બોલે ત્યારે કેવું એકદમ મીઠું મધુર સ્વરમાં સંભળાય એટલે ગાવાનું શરૂ કરે છે આઈ હિયર ઇટ એટ અરાઉન્ડ 5 AM હું સવારે 5 વાગે એનો અવાજ સાંભળું છું ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક એ શું છે અમારું અલાર્મ ક્લોક છે અમને ઉઠાડવા માટેનો ક્લોક છે બરાબર ઘડિયાળ કે જે અમને એ રોજ ગાય અને અમે એ સમયે ઉઠીએ ઓલ માય ફેમિલી મેમ્બર્સ મારા ઘરના બધા જ સભ્યો લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ એના અવાજના કારણે મારા ઘરના દરેક ફેમિલીના સભ્યને ઉઠવું ગમે છે આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ ઓફ ઇટ મને ઈચ્છા છે કે હું એના અમુક પિક્ચર્સ ફોટોગ્રાફ લઉં કાં પાડું બરાબર એવી હું કોશિશ કરું છું હું એના ફોટા પાડું કોયલના બટ ઇટ હાઈડ ઇટસેલ્ફ પણ એ શું કરે છે પોતાની જાતને પાંદડાની પાછળ સંતાડી દે છે બિહાઇન્ડ ધ લીવ્સ પાંદડાની પાછળ પોતાની જાતને શું કરે છે પાંદડાની પાછળ સંતાડી દે છે એટલે દેખાતી હોતી નથી તો દેખાય જ નહીં તો એનો ફોટો પાડી શકાય નહીં આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ બરાબર હવે હું એને અગાસી પરથી વાંચવાની સમજવાની ટ્રાય કરું છું બરાબર અને મને શું કરે છે અગાસી પર જઈને વાંચવું ગમે છે સમટાઈમ આઈ ટેરેસ ટી સીટ સોરી ટેરેસ નહીં ટી સીટ એટલે હું એને હેરાન કરું છું કોઈક વખત આઈ કોપી ઇટ્સ સોંગ અને કોઈ વખત શું કરું છું એ જે ગીત ગાય છે એની કોપી એ હુબહુ નકલ કરવાની કોશિશ કરું છું ઇટ ઇઝ ફન એ કેવું છે મજા આવે છે ઇટ લાઈક માય કંપની અને એને શું કરે છે એને પણ મારી કંપની સહકાર કેવો લાગે છે ગમે છે બરાબર આ પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો હવે જોઈએ એના પછીનો પેરેગ્રાફ કુકુ લાઈક્સ કુકુ હવે જે કુકુ છે એને શું ગમે છે કુકુ જોઈએ આઈ લાઈક ઓન અ નીમ ટ્રી લીવ અને લાઈક એન્ડ લીવ ઓન અ નીમ ટ્રી એને શું છે નીમ ટ્રીની ઉપર રહેવું અને ત્યાં ગમે છે બરાબર ત્યાંથી ગીત ગાવું ગમે છે કુકુસ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી કુકુનું જે ઘર છે એ મારા નીમના ઝાડની પાસે છે આઈ સ્ટાર્ટેડ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ હું સવારે વહેલા ગીત ગાવાનું શરૂ કરું છું કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય વોઇસ કુકુને તથા એના માતા પિતાને મારા અવાજ સાવ ખૂબ જ પસંદ છે કે ગમે છે કુકુસ ટ્રાય ટુ ટેક માય ફોટોગ્રાફ કુકુ શું કરે છે કોશિશ કરે છે સેની મારા ફોટોગ્રાફ પાડવાની અને ફોટોગ્રાફ ભેગા કરવાની ફોટા પાડવાની આઈ હિયર્ડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ પણ હું શું કરું છું હું મારી જાતને પાંદડાઓની ઝાડના નીમના પાંદડાની પાછળ શું કરું છું સંતાડી દઉં છું છુપાવી લઉં છું જેનાથી કુકુને મારા ફોટા પડાય નહીં શી સિટ ઓન ધ ટેરેસ એન્ડ રીડ બુક્સ શું કરે છે તેની ત્યાં અગાસી પર બેસે છે ટેરેસ પર ટેરેસ એટલે અગાસી બરાબર ત્યાં બેસે છે અને શું કરે છે બુક્સ વાંચે છે રીડિંગ ધ બુક્સ સમટાઈમ શી ટીસ મી કોઈક વખત શું કરે તેણી મને હેરાન કરે છે શી ટ્રાય ટુ સિંગ લાઈક મી અને તેણે શું કરે છે ઘણી વખત મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે એની જેમ ગાઈ નથી શકતી પણ શું કરે છે ટ્રાય એટલે ગાવાનો પ્રયત્ન એમ કોઈ પણ માણસ કોયલની જેમ ગાઈ શકે નહીં બરાબર તો એનો શું કરે છે પ્રયત્ન કરે છે ઇટ ઇઝ ફન મજા આવે છે એ સારું છે મજા આવે છે શી લાઈક્સ માય કંપની અને તેણીને પણ મારી જોડેની કંપની ખૂબ જ ગમે છે બરાબર તો આ હતું કુકુ લિવ્સ નિયર કુકુઝ હાઉસ બરાબર કુકુ કુકુના ઘર પાસે રહે છે અને આપણે લોકોને મળ્યા આપણે બે જોયું બંને કુકુને મળ્યા અને સમજવાની કોશિશ કરી તો અહીંયા આપણો આજનો વિડીયો પૂરો થાય છે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું છે આ યુનિટમાં શું લખવાનું શું નહીં એ તમને આગળ ગ્રુપમાં મળી જશે બરાબર આપણા 3 યુનિટ કમ્પ્લીટ થયા છે સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અ વિડીયો થેન્ક યુ